મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી મચ્છુ જળપ્રલય દુર્ઘટનાની આજે વર્ષી છે. મોરબીની આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા વેરનાર મચ્છુની એ ઘટનાને યાદ કરીને આજે પણ લોકો ધ્રુજે છે. ઇતિહાસના પાને લખાઈ ગયો છે. એ દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય મચ્છુ બે ડેમ તૂટવાની સાથે જ મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું. મચ્છુના પૂરા રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોત બનીને ત્રાટક્યા. એ સાથે જ મોરબી તબાહ થઈ ગયું. ઘણા લોકોને તો બચવાની પણ તક નહોતી. આ કપરા સમયે સૌથી વધારે મદદગાર સાબિત થયા હતા તે હતા બસ ડ્રાઈવરો, જેમણે જીવના જોખમે પાણીમાં બસ ચલાવીને લોકોને બચાવ્યા. મકાનો, મોટી મોટી ઇમારતો કે જેને મચ્છુના પૂરે એક ઝાટકે તહસ નહસ કરી દીધા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મચ્છુના પૂરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી જે બચી ગયેલા લોકો હતા તેમને ઊંચાઈવાળી જગ્યાએ પહોંચાડવામાં આવ્યા, પણ ત્યાં પણ મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સહિત મોતને ભેટ્યા. બજારોમાં ઢોરા તથા માણસોને લાશો આડે ધડ પડી દીધી. અમે નજરે જોયું, એની દ્રશ્યો જોતા હમણાં જ કંપારી, આજની તારીખમાં પણ કંપારી છૂટી જાય એવા દ્રશ્યો અમે જોયા છે. અને એ દ્રશ્યો જોતા આજની તારીખમાં યાદ આવે ત્યારે રૂવાણા ઉભા થઈ જાય. મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરુણ કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાઈ ગયેલા મૃતદેહ, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબીવાસીઓની આંખમાં ઢોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચિયારીઓના દર્દનાક અવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું હતું. માણસો મરી ગયેલા ખૂબ હતા, બધા ઢગલા હતા, ગંદકી એટલી થઈ ગઈ હતી, ઢોરાઓ ભેંસ ગાયું બધા ઘણા મળ્યા, માણસો મરી ગયેલા હતા, પછી શું કરવા માટે. ત્યારે બાવભાઈ જસભાઈ મુખ્ય પ્રધાન હતા, તન્મીના હુજી અમારી ઓફિસમાં અહીંયા બેઠા, કેમ કે પહેલાં વહેલા કાદવ કીચડ ખૂબ એમાં ઘૂસી ગયેલો, હવે પહેલું કામ એ સફાઈનું કરવું પડે. આ સમયે આરએસએસ સહિત જુદી જુદી સંસ્થાઓના લોકો બચાવ રાહતની કામગીરી માટે મોરબી આવી પહોંચ્યા. બીજી બાજુ તે સમયે ચોરી અને લૂંટફાટ કરવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી ગેંગ પણ આવવા લાગી. તે સમયના રાજ્યના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ મોરબીમાં આવ્યા અને એક બે દિવસ નહીં પરંતુ સતત 3 મહિના સુધી મોરબીમાં રહીને લોકોના પુનઃવસનની કામગીરી પોતાની દેખરેખ નીચે કરી.
નિર્માણ માટે હોનારત સમયે મોરબી પંથકમાંથી મજૂરો મળતા ન હોવાથી તે સમયે સંઘના પ્રચારક નરેન્દ્રભાઈ મોદીએ આંધ્રપ્રદેશથી મજૂરોની ટીમ બોલાવી અને મકાન બનાવવાની કામગીરી શરૂ કરી. આ ઘટનાને ભલે 39 વર્ષ થઈ ગયા છે, પરંતુ તે હોનારતનું દર્દ આજે પણ ક્યાંક અંદર જ છુપાયેલું છે. આ હોનારતને નજરે જોનારની આજે પણ આંખો ભીની થઈ જાય છે. ઘડિયાળના કાંટાની સાથે ચાલતા નહીં પરંતુ દોડતા મોરબી શહેરે છેલ્લા વર્ષોમાં વિકાસના અનેક આયામો સર કર્યા છે. જોકે આજની તારીખે જ્યારે પણ હોનારતની ઘડી નજીક આવે છે ત્યારે મોરબીના અનેક લોકોની આંખોમાંથી આંસુ સરી પડે છે. કેમ કે આ હોનારતની ઘટનાની અંદર હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને જાનમાલને પણ ગુમાવ્યો હતો. હિમાંશુ ભટ્ટ, ઝી 24 કલાક, મોરબી.